नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित लेक्चर नंबर 13 प्रकरण 1 संख्या पद्धति। मित्रों आ प्रकरण में तमे सममेय संख्या, असममेय संख्या, सममेय संख्या नी दशांश अभिव्यक्ति, बे संख्याओं वच्चे नी सममेय संख्या, असममेय संख्या नु संख्या रेखा पर निरूपण आवा घणा बधा टॉपिक नो अभ्यास कर्यो। હવે આ પ્રકરણનો અંતિમ મુદ્દો આપણે સમજવાનો બાકી છે કે ઘાત અને ઘાતાંકના નિયમો, આ નિયમો આધારિત આપણે કેટલાક દાખલા ગણવાના પણ છે। છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લો મુદ્દો પછી આ પ્રકરણ અહીં પૂર્ણ થશે। અગાઉના લેક્ચરમાં મેં કીધું પણ એક મુદ્દો બાકી છે એટલે આપણે એની છણાવટ કરી લઈએ। તો સૌપ્રથમ તો મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વર્ગમૂળ દૂર કરવું હોય અને એને ઘાત સ્વરૂપે લખવું હોય તો લખાય એની એક દૂતીયાંશ ઘાત। આવું તમે જાણો છો, વર્ગમૂળમાં એ હોય તો એવું લખી શકાય કે એની એક દૂતીયાંશ ઘાત। આપણે આ જાણીએ છીએ, આનો મતલબ એમ થયો કે ઘાત અને ઘાતાંકનો અહીં ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે। તો જો n રૂટ ઓફ a એટલે કે a ની અહીંયા વર્ગમૂળ છે, એક જ વખત અહીંયા નિશાની જે છે આ નિશાની વર્ગમૂળને દર્શાવે છે, પણ જો અહીંયા 3 હોય તો આ ઘનમૂળ કહેવાય। આપણે જાણીએ છીએ કેમ કે ધોરણ 8 માં તમારે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ આ પ્રકરણ આવી ગયું છે। જો અહીંયા 3 હોય તો એને ઘનમૂળ કહેવાય અને એને ઘાત સ્વરૂપે લખવું હોય તો એની એક તૃતીયાંશ લખાય। એવી જ રીતે આ વર્ગમૂળની નિશાની કરી અંદર એ લખી જો 4 લખેલા હોય આવે છે તો એને એવું વંચાય એની એક ચતુર્થાંશ ઘાત। તો એવી જ રીતે આવી જ રીતે એની n મૂળ હોય, એનું n મૂળ હોય તો આવું લખી શકાય એની 1/n ઘાત। તો આ પરથી આપણે એવું માની શકીએ કે આ પ્રકરણ એટલે કે કર્ણી જે સંખ્યા છે એને ઘાત અને ઘાતાંક સાથે ચોક્કસ સંબંધ છે। તો ઘાત અને ઘાતાંકના જે અગાઉ તમે શીખી ગયા છો એ નિયમોનું પુનરાવર્તન કરવાનું થાય છે, બરાબર? તો નિયમોની સહેજ સમજૂતી મેળવીએ। a greater than 0 એ વાસ્તવિક સંખ્યા હોય અને p અને q કોઈક સમય સંખ્યા હોય into any cube
એટલે કે આધાર a ની p ઘાત અને આધાર a ની q ઘાત ને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો કહી શકાય કે a ની p વત્તા q ઘાત આધાર a ની ઘાત નો શું થશે સરવાળો p અને q જો આધાર સરખો હોય તો ઘાત નો સરવાળો થાય આ પહેલો નિયમ છે હવે બીજો નિયમ જોઈએ અહીં આ કોમન રહેશે કે a greater than 0 એ વાસ્તવિક સંખ્યા હોય p અને q કોઈ સંમેય સંખ્યા હોય તો પહેલો નિયમ હતો a ની p ઘાત ગુણ્યા a ની q ઘાત બરાબર a ની p plus q ઘાત બીજો નિયમ છે જો a ની p ઘાત ની q ઘાત હોય ઘાત ની ઘાત હોય તો ઘાત નો શું થશે ગુણાકાર તો a ની p વત્તા સોરી p ગુણ્યા q a ની p ઘાત ની q ઘાત તો a ની p ગુણ્યા q ઘાત થશે અહીં ઘાત નો ગુણાકાર થશે હવે ત્રીજો નિયમ a ની p ઘાત ભાગ્યા a ની q ઘાત અથવા સામાન્ય બાજુ લખું ત્રીજો નિયમ a ની p ઘાત ભાગ્યા a ની q ઘાત હવે અહીં આ નિયમ માટે ત્રણ ભિન્ન પરિણામ મળે છે અને ત્રણેય પરિણામ માટે ચોક્કસ કારણ છે હવે a ની p ઘાત ભાગ્યા a ની q ઘાત એટલે આવું થશે a ની p છેદમાં a ની q હવે પહેલું જો p ગ્રેટર ધેન q આજે તમે ધોરણ 8 માં ભણી ગયા છો p ગ્રેટર ધેન q એટલે કે અંશની ઘાત મોટી હોય છેદની ઘાત નાની હોય તો અંશમાં ઘાતની બાદબાકી થશે અંશમાં ઘાતની બાદબાકી થશે બીજો નિયમ છે આમાંનામાં p બરાબર q p અને q જો બંને સરખા હોય તો પણ બાદબાકી અંશમાં જ થશે p ઓછા q પણ બંને સરખા હોવાથી જવાબ આવશે a ની 0 ઘાત હવે આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે એની કિંમત શું થશે a બરાબર તો આ હતો ત્રીજા નિયમ અથવા ત્રીજા ગુણધર્મ માટે બીજું પરિણામ હવે ત્રીજું પરિણામ છે કે p less than q અહીં પહેલામાં એવું કહે છે p મોટા છે q નાના છે બીજામાં એવું કહે છે p અને q સરખા છે અને ત્રીજામાં એવું કહે છે p નાના છે q મોટા છે તો એકના છેદમાં a ની મોટામાંથી નાની ઘાત બાદ થાય એટલે કે એકના છેદમાં a ની q માઇનસ p હવે q માઇનસ p આ રીતે આપણે બાદબાકી કરી અને જવાબ એકના છેદમાં લખવો પડે આ હતો આપણો ત્રીજો નિયમ તમે જોઈ લો બરાબર જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ જો નોંધ કરી શકો છો હવે ચોથો નિયમ પછી જોઈએ
चौथो नियम एनी ई घात अने अज्ञात संख्या बी जेनी पण ई घात होय तो ए अने बी नी भेगी ई घात लखी शकाय छे। जो एनी ई घात गुणिया बी नी ई घात बराबर ए गुणिया बी नी भेगी ई घात लखी शकाय। अहीं शुं कहेवा मांगे छे के आधार जुदा जुदा छे पण घात केवी छे सरखी। आधार भिन्न छे जुदा जुदा छे पण घात सरखी छे। जो आम होय तो बन्ने आधार नो गुणाकार करी अने घात भेगी लखी शकाय छे बराबर। अने पांचमो नियम छे एनी ई घात भाग्या बी नी ई घात। અહી આધાર જુદા જુદા છે અને ભાગાકાર છે તો આપણે a છેદમાં b એટલે કે a ભાગ્યા b અને ભેગી e ઘાત લખી શકાય। આ તો પાંચમો અંતિમ નિયમ। આ સિવાય આ બાબતનું ખાસ ધ્યાન નોંધ રાખજો કે વર્ગમૂળમાં n √ a n √ a એટલે n નું વર્ગમૂળ a નું લઈએ એટલે કે એની એકના છેદમાં એમ ઘાત એમ દર્શાવી શકાય। હવે જો બીજું એક પરિણામ આવ્યું છે કે જો એની એમ ઘાત નું એમ નું મૂળ હોય એમ રૂટ ઓફ એ રેસ ટુ એમ એટલે કે એ આધાર ને એમ ઘાત નું એમ નું વર્ગમૂળ લેવામાં આવે તો એની એમ ઘાત ની એકના છેદમાં એમ ઘાત। હવે અંશ નો ગુણાકાર છેદમાં કઈ નથી એટલે એક સાથે ગુણાકાર તો આપણે આમ પણ લખી શકીએ છીએ એમ ના છેદમાં એમ। તો આ હતા આપણા ઘાત અને ઘાતાંકના કેટલાક અગત્યના નિયમો। જોઈ લો, નોંધ કરી લો તો નોંધ કરી લો અને હવે આપણે આગળના દાખલા ગણવાના છે। જોઈએ આગળ દાખલો આવે। જો મિત્રો અત્યાર સુધી હજી એવું નથી કહેતો અત્યાર સુધી આપણે ઘાત તરીકે પૂર્ણ સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા જોઈ હતી, હવે આપણને ઘાત તરીકે સમમેય સંખ્યા જોવા મળશે। અહીં આપણે સમમેય સંખ્યા ઘાત તરીકે હોય એવા ઉદાહરણ મોટે ભાગે શીખવાના થશે। એવું નથી કે બધી દાખલામાં સમમેય સંખ્યા જ આવશે, ક્યાંક પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણ સંખ્યા પણ મળી શકે, પણ આપણે અત્યારે સમય સંખ્યા ઘાત તરીકે હોય એનું સારરૂપ સમજવાનું છે। જો પહેલું ઉદાહરણ છે બે ની એક તૃતીયાંશ ઘાત ગુણ્યા બે ની એક તૃતીયાંશ ઘાત કિંમત શોધો। હવે બે ની બે તૃતીયાંશ ઘાત બે ની એક તૃતીયાંશ ઘાત અહીં આધાર સરખો છે, આધાર કેવો છે સરખો, તો ઘાતનો શું થશે સરવાળો। તો બે ની બે તૃતીયાંશ ઘાત વત્તા એક તૃતીયાંશ ઘાત, બે ની બે તૃતીયાંશ ઘાત વત્તા એક તૃતીયાંશ ઘાત, અહીં છેદ સરખો છે। જો હવે આધાર એમ એમ રાખવાનો, ઘાતનું આપણે સારરૂપ આપવાનું છે જે સામાન્ય ગાણિતિક ક્રિયાઓ મુજબ આપણે સાદુરૂપ આપતા હતા એવી રીતે સાદુરૂપ આપવાનું છે। છેદ સરખો છે તો અંશનો સરવાળો થાય। હવે 2 ની
वत्ता एक छेद त्रण का हवे बेनी बेन एक तो के त्रण का तो त्रण छेद त्रण हवे अहीं छेद डाळीए तो त्रण एका त्रण तो बेनी एक घात कोई पण संख्या नी एक घात एटले एनी एक संख्या तो आ रीते मित्रों किंमत शोधवानी थाय પહેલો દાખલો હતો થોડી ઘણી સમજણ પડી હશે અને આ સિવાય ઘાત અને ઘાતાંક તમારા માટે નવું નથી એટલે સમજાયો છજી બીજો દાખલો મેળવી જોઈએ તો ત્રણની એક પંચમાંશ ઘાતની ઘાત હોય એટલે ગુણાકાર થાય હવે ચારના છેદમાં કઈ નથી એટલે એક લખાય હવે અપૂર્ણાંકોના ગુણાકાર આપણે શીખી ગયા છીએ અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો અહીં જવાબ આવશે ત્રણની ચાર પંચમાંશ ઘાત અહીં આધાર ત્રણ છે જ્યારે ચાર પંચમાંશ એ એની ઘાત છે ખ્યાલ આવી ગયો મિત્રો આગળ આપણે હજી એક દાખલો જોઈશું અને સમજતા રહીશું જો આ નક્કી કરતા ફાવી જાય એટલે આપણું કામ પૂર્ણ એક તૃતીયાંશ અને એક પંચમાંશ છેદમાં જો મોટી સંખ્યા હોય અને અંશમાં સરખી સંખ્યા હોય તો છેદમાં જ્યાં મોટી સંખ્યા હોય એની કિંમત નાની થાય છેદમાં જ્યાં નાની કિંમત હોય એની કિંમત મોટી થાય એટલે આપણે લખશું સાતમી એક તૃતીયાંશ ઘાત ભાગ્યા સાતમી એક પંચમાંશ ઘાત અહીં એક તૃતીયાંશ ગ્રેટર ધેન એક પંચમાંશ એટલે કે અંશની ઘાત મોટી છે અને છેદની ઘાત નાની છે હવે અંશની ઘાત મોટી અને છેદની ઘાત નાની હોવાથી અંશમાં બાદબાકી થશે તો સાતમી એક તૃતીયાંશ ઓછા એક પંચમાંશ હવે ત્રણ અને પાંચ આનો આપણે લસા લેવો પડશે ત્રણ અને પાંચ નો લસા લઈએ તો પંદર થાય પાંચ ને ત્રણ વડે ગુણો ત્રણ ને પાંચ વડે ગુણો અહીં છેદમાં ત્રણ છે ત્રણ ને પાંચ વડે ગુણો પાંચ ને ત્રણ વડે આ પાંચ અંશમાં ગુણાય આ પાંચ સોરી ત્રણ અંશમાં ગુણાય તો સાત ની પાંચ છેદમાં પંદર ઓછા ત્રણ છેદમાં પંદર અથવા તો છેદ તમે ભેગો પણ લખી શકો છો એટલે કે પાંચ ઓછા ત્રણ છેદમાં પંદર તો જવાબ આવશે સાત ની બે ના છેદમાં પંદર હા આ રીતે તમે સાદરૂપ આપી શકો
છો આ એનો જવાબ થઈ ગયો હવે બીજો એક દાખલો જોઈએ હવે એમાં આપણે સ્વાધ્યાયના દાખલાનો ઉપયોગ કરશું જેથી તમને ગણતરી કરવામાં સરળતા રહે 64 ની 1 ના છેદમાં 2 ઘાત 64 ની 1 ના છેદમાં 2 ઘાત કિંમત શોધો કિંમત શોધો તો 64 થી 1 ના છેદમાં 2 ઘાત હવે આપણે જુદી રીતે વિચારીએ તો 64 કોની 2 ઘાત છે એટલે કે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 64 થાય તો કે 8 ની 2 ઘાત અહીં 64 બરાબર 8 ની 2 ઘાત તો એ લખી દેવાનું 64 ની જગ્યાએ 8 ની 2 ઘાત ની 1 દૂતીયાંશ ઘાત હવે ઘાત ની ઘાત હોય તો ઘાત નો થાય ગુણાકાર તો 8 ની 2 ગુણ્યા 1 ના છેદ માં 2 અહીં 2 2 ઉડી જશે એટલે જવાબ આવશે 8 ની 1 ઘાત એટલે કે જવાબ આવશે 8 આ તો મિત્રો એક દાખલો હવે આપણે બીજો એક દાખલો જોઈએ ચોસઠ ની એક તૃતીયાંશ ઘાત કિંમત શોધો ચોસઠ ની એક તૃતીયાંશ ઘાત ચોસઠ કોનો ઘન છે વિચારો તમે ચોસઠ કોનો ઘન છે તો કે 64 એ 4 નો ઘન છે આપણે લખી શકીએ કે 64 બરાબર 4 ની 3 ઘાત તો હવે જ્યાં રકમમાં 64 છે ત્યાં 4 ની 3 ઘાત મૂકી દો એટલે ગણતરી સરળ પડી જાય 4 ની 3 ઘાત ની 1 તૃતીયાંશ ઘાત હવે અહીં ઘાત ની ઘાત છે એટલે ઘાત નો ગુણાકાર થાય તો 4 ની 3 ઘાત ગુણ્યા 1 તૃતીયાંશ ઘાત હવે 3 3 ઉડી જશે એટલે 1 3 અંશમાં છે બીજા 3 છેદમાં છે એટલે 4 ની 1 ઘાત હવે 4 ની 1 ઘાત બરાબર 4 ઓકે ખ્યાલ આવી ગયો તમને હવે આપણે છેલ્લો એક દાખલો જોઈ લઈએ અને પછી આગળના લેક્ચરમાં આગળનું ભણશું હવે આગળ 64 ની 1/6 ઘાત ની કિંમત શોધો 64 ની 1/6 ઘાત હવે અહીં આપણે 64 કોની 6 ઘાત છે એવું યાદ કરવાનું યાદ કરો જો કે 64 કઈ સંખ્યાને 6 વાર ગુણ્યા તો મળે છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 2 ની 6 ઘાત અથવા 2 ને 6 વખત ગુણીએ તો 64 મળે એટલે કે 64 બરાબર 2 ની 6 ઘાત તો જ્યાં 64 છે ત્યાં આપણે 2 ની 6 ઘાત મૂકી દઈએ તો 2 ની 6 ઘાત ની 1/6 ઘાત આધાર ની ઘાત અને એની પણ ઘાત એટલે કે ઘાત ની ઘાત હોય તો ઘાત નો ગુણાકાર થાય 6 ગુણ્યા 1 ના છેદમાં
जवाब तो हाँ आपणे 64 ની 1 તૃતીયાંશ ની કિંમત 64 ની 1 તૃતીયાંશ ઘાત ની કિંમત ને 64 ની 1 છષ્ટમાંશ ઘાત ની કિંમત જોઈ આવી રીતે કિંમત શોધવાના અને સાદુરૂપ આપવાના કેટલાક દાખલા હવે પછીના લેક્ચરમાં જોઈશું.